અશોક, અરે ભાઈ તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી. તે અસ્કા, આ મેં હું સમાચાર સાંભળા, આ ઘરમાં કઈક નવીન થયું છે? અરે એ તો બહુ નવીન થયું છે ને, સારું થયું છે. જુઓ, હા, દેવે નવે રસ્તે ચડી જાય અને નોકરીએ ચડી જાય. લે બોલો, તે તમને એમ લાગે છે કે અમારા ભાઈ વયા ગયા ધામમાં, તે બીજા મરી ગયા છે? ભાઈ એવી ક્યાં વાત છે, એ બે એકબીજાને પ્રેમ કરતા હતા. એ આ છે ને આપણા વારસાગતમાં પ્રેમના રિવાજ ક્યાંય નથી. આ તમે છે ને પેલો ખુદો ખોલ્યો છે આવો પ્રેમનો. અરે આખી દુનિયામાં બધા ઘણા પ્રેમ લગ્ન તો કરે છે ને, આમાં વાંધો હું? તે હસતા, આટલું મોટું થઈ ગયું ઘરમાં કાંડ, તે મને કા ફોન ન કર્યો? મને તમને એમ હતું કે ફઈ મરી ગઈ? ના ના, એવું નહોતું, પણ મેં કીધું એ ઘરે આવી જાય દેવેન, પછી બે ત્રણ દી માં કહું એમ. વાહ, તે એક જ કામ કરાય ને, આ નાનો છોકરો ઘરમાં આવી જાય પછી મને કેવું તું? અરે ભાઈ એવી ક્યાં વાત છે, પણ હું કહેવાનો જ હતો, સમજે તમે? વાહ, ભત્રી જોવાય ને તો તારા જેવો. અરે મોટો છો ને, પણ તું હું કેમ તને બુદ્ધિ જેવું કાંઈ નથી. એવી વાત નથી, કોણ જાણે અમારા ભાઈના ઘરમાં કેવી છોકરી આવી, લપ લપ કરતી હતી મારી સામે, એને મળીને આવી છું. ઈ દેવેન જેટલી ભણેલી છે, ગણેલી છે, સંસ્કારી છે, હારી છોકરી. સંસ્કારી હોય ને તો મોટા વડીલની સામે ન બોલે, એ બક બક કરતી હતી નકરી, આવડો મોટો જીભડો છે એનો. અરે ભાઈ તમે કેમ આવું બોલો છો, તમે તો હારું બોલો, ઈ બિચારાને કેટલું દુઃખ લાગે. મારે હારું જ બોલવું તું, જ્યાં મેં ગોઈતું તું ને ત્યાં તો તમે ના પાડતા હતા, પણ એવી નહોતી ખબર કે તમે પ્રેમ જાણા ફસાયા છે કોકને. હા હું સમજુ છું કે એણે ખોટું કર્યું છે, પણ તમારી ના, મને ઈ ખબર છે કે ખોટું કર્યું છે, તને ખબર છે કે ખોટું કર્યું છે, તો પછી તારે એને સપોર્ટ કરવાની ક્યાં જરૂર હતી? અરે સપોર્ટ કેમ ન કરું, હું એનો મોટો ભાઈ છું. માણા કઈક બિઝનેસ કરતા ને એમાં સપોર્ટ કરે, પણ તમે તમે તો આ ઘરમાં હું માઇન્ડી છે ખબર નથી પડતી. આ લવરિયા જેવા આવું પ્રેમ લગ્ન કરીને એમાં સપોર્ટ કરે? અરે પણ તમે થોડાક દી જોવો તો ખરા, એ છોકરી હાવ સીધી છે ને સંસ્કારી છે. એ આવતા વેટ મને ખંખેરી હમણા પૂછી લેજે ખોટું બોલતી હોય તો દેવલાને. તો તમે એવું એની સામે બોલ્યા હોય એટલે કદાચ એવું બોલ્યા હોય, બાકી મારી સામે એક શબ્દ ન બોલે. અસ્કા, એટલે તને એવું લાગે છે કે ફઈ ભૂંડી છે એમ, અને તારો ભાઈ અને ઓલી નવી નવી આવી ઈ હારી છે એમ ને? હા ના ભાઈ, હું એમ ક્યાં કહું છું, પણ તમે જરીક મનથી સમજો ને, એમાં એણે ક્યાં મોટો ગુનો કરી નાખ્યો છે. હે મારા રામ, આ ઘરમાં આવડું મોટું થઈ ગયું ઘટના, આવડું મોટું કાંડ થઈ ગયું, તોય હજી હસકો એમ કહે છે કે એવડું મોટું ક્યાં કઈ કામ થયું છે? હે ભગવાન, મારા રામ બચાવજે, મારા ભાઈ ને કોણ જાણે આત્માને શાંતિ મળશે કે નહીં. મારા ભાઈ જે ધામમાં ગયા ને, એ પેલા બીમાર હતા ને, ત્યારે મને કહીને ગયા હતા કે મારી બેન તું આ ઘરનું ધ્યાન રાખજે, મારા દીકરાનું ધ્યાન રાખજે. પણ આ કેમ ધ્યાન રાખવું મારા વીરા, કેમ ધ્યાન રાખવું? આ મને ખબર વગરનું આટલું બધું થઈ જાય તો ભત્રી જાય મોઢા મારી ભક્તા નથી. ભાઈ તમે મારી વાત સાંભળો, એ કોકા તારી વાત નથી સાંભળવી, તું મારી વાત સાંભળજે. આ થોડા દિવસમાં આજે આવી છે ને, એને ઘરમાંથી બહાર કાઢી મૂકજે, નકર મારા જેવી ભૂંડી કોઈ નથી. ભાઈ જો એ એનું ઘર છોડીને આવી છે તો આવી રીતે, તો પછી એનું ઘર છોડીને હું કામ આવી? એનું ઘર જો પોતાનું છોડીને આવી હોય ને, તો આ ઘર ગમે ત્યારે છોડી દેઈ. અરે તમે આવું ન બોલો, હારા વિચાર કરો ને, તમારા મોઢામાં તો કોઈ દી હારા શબ્દ ન હોય. એટલે તને એમ લાગે છે કે મારા બધા શબ્દ કડવા હોય છે? કા જો મારા શબ્દ કડવા હોય છે, પણ કારેલા જેવા હોય છે, ગુણકારી, સમજો ને. હા હું સમજી ગયો, પણ તમે નિરાત રાખો. અરે નિરાત જ રાખવી હતી, પણ મને નહોતી ખબર કે મારા ભાઈના ઘરમાં આવું એક થાશે. અરે ભાઈ પણ એ હવે આ ઘરની વહુ છે, ઘરની વહુ તું સ્વીકારે છે હસકા, પણ હું નહીં ક્યારે સ્વીકારું, અને હું ક્યારેય નહીં સ્વીકારું, સમજો ને. તમારે સ્વીકારવું તો પડશે ભાઈ, સમજ્યા તમે? હવે મારે એક સેકન્ડ આ ઘરમાં નથી રહેવું, જ્યાં મારું અપમાન થતું હોય ને ત્યાં એક સેકન્ડ નહીં રહું. પણ સાંભળી લેજે, થોડા ધીમા ને ઘરની બહાર કાઢી મૂકજે, હું પાછ
પાછી આવી થોડા દિવસ પછી નક્કી થઈને સમજો. હા મીરા એવી આ મારી અહી એવી હું કરું ને કાંઈ ખબર નથી પડતી. હવે આણે ક્યાં મોટો ગુનો કરી નાખ્યો છે? હા મીરા હારું થયું તે ફોન કરીને કીધું. હવે આમ મને નવીન લાગે છે કે ઘરમાં આવું કેમ થઈ ગયું. તને ખબર છે હું અહીંયા આવી ને એને મળવા ગઈ ને આવડો મોટો વેતનો જીબડો હશે એનો હાથ વેતનો. ખબર છે મને હાવ તારી સાથે મારી સાથે ઝઘડો કરીને ગઈ છે મને ખબર જ હોય ને. એટલે તમે તમને બોલાવ્યા કે હું તો આને નહીં પહોંચી વળું. તમે તો પહોંચી વળો ને ફઈ. તે પહોંચી જ વળું ને હું એમ કઈ મૂકું એમ નથી. હું છે ને મારા ભાઈ જેવી કડક સ્વભાવની છું. સારું કહેવાય ને ફઈ. બાકી હું એકલી બિચારી શું કરી લેવાની હતી. મારું તો આ ઘરમાં આમ પણ કોઈ નથી માનતું. અરે રે અમારા ભાઈના ઘરમાં કેવી કઠણાઈ. મારી વો બિચારી મીરા કેટલી સારી છે. અને હા મને તેમ લાગે છે મીરા લખણવંતી છે. 72 લખણ પૂરા છે એનામાં. સાચી વાત છે. શું કરીએ ફઈ હું તો સાવ ફસાઈ ગઈ છું આની વાતમાં. પણ તારે ને જય શ્રી કૃષ્ણ ભાઈ આમ અચાનક કેમ આ ઘરમાં આવ્યા? કોણ છો તમે? કોનું કામ છે? દામિની નથી લે દામિની નો દોસ્તાર છે તું? દામિની નો ભાઈ છું. અરે વાહ તમારી જ રાહ હતી. હવે ખબર પડી કે દામિની ઘરેથી ભાગી એની પાછળ કોનો હાથ છે. તમે જ ભગાડી દીધા તમારી બેનને. મીરા મને દેવન કહેતો હતો કે દામિની ને ભાઈનો પણ સપોર્ટ છે તો એ તમે એમ ને. પણ હું તને એમ કહું છું કે તારી બેનને ભગાડવી એ તને એવો શોખ હતો કે એમ લગ્નના ખર્ચાના પૈસા ભેગા ન કર્યા. સમય બદલી ગયો છે. જે માવતર નક્કી કરે ન થાય. છોકરી છોકરાઓને ગમતી વાત હતી ને એક નાતી ના હતા તો પછી મેં મારી રીતે પૂછ્યું તું મારી બેન ને. છોકરો જોયો મેં એક વાર વાત કરી મને વ્યવસ્થિત લઈ ગયો એટલે વળી મેં હા પાડી. વાહ ભાઈ હોય ને તો તારા જેવો. આ બેન ક્યાંક જાતી હોય ને તો ભાણા પૂછે કે નથી જવાનું ક્યાં જાશો. પણ આ તો ભાગી ગઈ તોય તે સપોર્ટ કર્યો. ભાઈ એ તો કુટુંબમાં રિવાજ ચાલતા હોય એવું કરવું જ પડે ને માણસોએ. ભાઈ ને પોતાને કઈ દેખા ના હોય તો બેન ને ક્યાં સાચવે. એટલે આવું કર્યું હશે નહીં. ખબર પૂછવા આવ્યા છો ને તો ઉપર થઈ જજો. આની કઈ જરૂર નથી. કેમ કે અમારા ઘરમાં રિવાજ નથી આવા લવરિયાઓના. એટલે મતલબમાં પ્રેમ લગ્ન કરીને લાવવાના. આમ જો અમારી મોટી વહુ આવી ને મારા ભત્રીજાની એ અમે કેટલી વાર જોવા ગયા હતા ત્યારે અમે એનો હક પણ નક્કી કર્યું હતું સમજ્યા. અને અમારી મીરા વહુમાં કાંઈ ખામી નથી. પણ આ તમારી બેન આવતા ની અરે આવડો મોટો જીભડો હશે એનો. ભાઈ જો તમારા પરિવારમાં ભાગીને લગ્ન કરવાનો કે લવરિયાવાળો રિવાજ નથી હા તો પછી તમારા ભત્રીજાએ જ કેમ એવું કર્યું? તે જ તો વાંધો છે ડોહુ. એ મને ખબર નહોતી કે તને લઈ આવવાના છે નકર હું નાચ પડત. નહોતી ખબર ને. ખબર હોત તો શું કરત. કેમ કે તમારો ભત્રીજો તો મને પ્રેમ કરે છે ને. અને રહી વાત આ તમે જે કહી રહ્યા છો ને કે મારા કારણે તમારા ભત્રીજાએ આવું કર્યું છે તો પછી પ્રેમ એક સાઈડથી તો નથી થતો ને. અને તમારા ભત્રીજાએ એવું કર્યું છે તો બની શકે ને કે તમારું ઘર પણ એવું જ હોય. તમારો ભત્રીજો કોઈ નાનો કીકલો તો નથી ને કે હું એને સમજાવો ને પટ્ટી પડાવો એમ સમજી જાય. જોયું આ તમારી સામે છે દાખલો. આ કેટલું બોલી ગઈ. તે બોલી જ અમે વડીલ છી એટલે બોલાય. પણ અમને બળતરા થાય અમારા ભાઈ નથી ને દુનિયામાં. એટલે મારા ભાઈ મને હોપીને ગયા હતા કે મારી બેન તું ઘરનું ધ્યાન રાખજે. હું ધ્યાન રાખું આ મારા ધ્યાન પહેલા તો બધું થઈ જાય છે. બધું બસ કરો. મારું ધ્યાન ક્યાં હોય છે ફઈ? મારું ઘર હશે. આ તો મારી આ દીકરી સમાન મારી વો મીરાએ મને કીધું ને ત્યારે ખબર પડી. નગર મને તો એમ થાય કે આ છોકરો આવી જાય ને તોય ખબર ન પડત. ફઈ બસ હવે કોની સામે બહેસ કરો છો? જો ને બેન તો એવી હતી જ. ભાઈએ પણ રંગ બતાવ્યો કે આ લોકોના ઘરમાં મોટાની સામે બોલવાનો રિવાજ જ છે. હા
મીરા આ તું કેટલા વખતથી આવી છો, એક ઉકારો મારી સામે ન કર્યો, પણ આ આવતાની હારે તો કેટલું મને કહી દીધું. હવે એક કામ કર, તું આવ્યો છો ને તો હારો લેતો જાજે, અમારે બલા જા અહીંયાથી. ભાઈ આ તમારી પત્રી છે, હવે ભલે તમારી સામે ઉકારો ના કર્યો હોય અને ક્યાંથી કરે, કારણ કે માણસની બુરાઈ કરવાની હોય તો માણસના મોઢાની સામે તો ના કરી શકાય ને, બધા મારા જેવા તો ના હોય, અને રહી વાત મને પાછી લઈ જવાની ને, તો હવે આ મારું જ કરશે. મારા લગ્ન થઈ ગયા છે, તમને વિશ્વાસ ના આવતા હોય ને તો હું પેપર લેતી આવું, તમે તમારા આંખે જોઈ લેજો. એ છો સુંદર, તારા પેપર ના ચૂલામાં, અમે આ લગ્નને કઈ માનતા નથી. અમારામાં રિવાજ છે કે હો માણાની વચ્ચે જે ફેરા ફરીને લાવે ને એને વહુ તરીકે સ્વીકારીએ. નહીં સ્વીકારતા, કોણ કહે છે તમને કે સ્વીકારો? તમારા સ્વીકારવા ના સ્વીકારવાથી અમને શું ફરક પડવાનો છે? અને રહી વાત મારા ભાઈની, તો મારો ભાઈ મારી ખબર પૂછવા આવ્યો છે, મને પાછી લઈ જવાને. હા તો પૂછી લ્યો ને ખબર, બેસો ભાઈ બેન અને પૂછ્યા કરો એકબીજાને ખબર. જો બેન, મને નથી લાગતું કે તું આ બંનેની ઝઘડાની વચ્ચે, અને આ તારા ભાઈનો તો સ્વભાવ કેવો છે ભાઈ, કહેવાય છે ને લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, સમજાવે ન સમજે ને તો આપણે ઓપ્શન બી અપનાવવો પડે. તું ઉપાધિ કર્મા, હું અહીંયા ખુશ છું. તો મારી બેન તું ધ્યાન રાખજો ને થોડું, અને કઈ તકલીફ હોય તો તમે તારા મને ફોન કરજે. હા, મુંજા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.